બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. પાલનપુર તાલુકાના જોરનાપુરા પાસે જનસંકલ્પ સભા બાદ વિશાળ રેલી સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપી અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગુજરાતમાંથી 26 અને રાજસ્થાનમાંથી 25 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કહ્યું, ગુજરાતની પ્રજા પર મને ભરોસો છે. जनता का उत्साह उमंग जो मैंने गुजरात के अंदर देखा है, मैं कह सकता हूं गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा. 26 में से 26 सीट आएंगी, राजस्थान में से 25 की 25 सीट आएंगी, लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा, बहुत बड़ा मार्जिन होगा. और देश के अंदर अब की बार 400 पार, बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे. आप सभी गुजरात वासियों को में जो उत्साह उमंग है उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहूंगा. तो उम्मीदवार रेखाबेन चौधरी ए कह्यू हतुं के आज प्रजानु मने प्रचंड समर्थन मळ्युं छे अने वडाप्रधान मोदी ना विश्वास अने विकास थकी मोटी लेर थी जीत नु आशावाद छे. તો રેખાબેન ચૌધરીને સ્વાગત કરવા માટે કાંઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી અને રેખાબેન ચૌધરીને સ્વાગત કરીને તેમના જીતા આશીર્વાદ પણ આપ્યા હતા. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પાલનપુર. આજે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ, આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ, હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારી જોડે મારા સમર્થનમાં હતા. અને તમે જે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જનસમર્થન, પ્રચંડ સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે. એટલે બનાસવાથી પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે, એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનો 5 લાખથી વધારેનો જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે. ઈડર ખાતે ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા ખાતે ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો, જેમાં ઈડર વિધાનસભા ચૂંટણી કાર્યાલય પર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કાર્યક્રમ દરમિયાન વિરોધ કર્યો હતો અને ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપ કાર્યકરોની હાજરીમાં વિરોધ કરાયો હતો. ચૈત્રી આઠમના નિમિત્તે મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજનગરમાં નાની ભાગોળ વિસ્તારમાં આવેલ શ્રી વિરાઈ માતાના મંદિરના વિશાળ ચોકમાં અષ્ટમીની રાત્રે મહાસમૂહ આરતીનું આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી અંતર્ગત 8મા નોરતે એટલે કે અષ્ટમીના પાવન દિવસે આયોજકો દ્વારા મહાસમૂહ આરતીનું સુંદર અને પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં 1008 માય ભક્તો એક સાથે આરતી ઉતારી ત્યારે ચારે કોર આરતીના દીપ પ્રજ્વલિત થતા નયન રમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા. જ્યાં નજર કરો ત્યાં શ્રદ્ધાળુઓ આરતી ઉતારતા નજરે પડ્યા હતા.
શ્રી વિરાય માતાના યુવક મંડળ દ્વારા 37મા ચૈત્રી નવરાત્રીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. દરરોજ રાતે વિવિધ કલા વૃંદો અને કલાકારોને નિમંત્રિત કરીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ શ્રદ્ધાપૂર્વક માતાજીના ગરબા ગાઈને ઉત્સવનો આનંદ માણે છે. શ્રી વિરાય માતા યુવક મંડળના ઉત્સાહી સભ્યો દર વર્ષે ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે. સમસ્ત પ્રાંતિજ નગરના વિવિધ વિસ્તારોમાંથી ધર્મપ્રેમી લોકો શ્રી વિરાય માતાના દર્શન માટે આવે છે. મહિલાઓ પણ શ્રદ્ધાપૂર્વક માતાજીના ગરબા ગાઈને ધન્યતા અનુભવે છે. આસો માસના નોરતાની ઉજવણી સમગ્ર નગરના વિવિધ વિસ્તારોમાં થાય છે, જ્યારે ચૈત્રી માસમાં વિરાય માતાના મંદિરે ઉજવણી થાય છે, જેના કારણે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. વિરાય માતા મંદિરે પણ અષ્ટમીના હવનનો લાભ યજમાનોએ લીધો હતો. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેમાં ઉમેદવાર ભરતસિંહ ડાભી ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે પંચમુખી હનુમાનજી અને નર્મદગીરી મહારાજના મંદિરે દર્શન કર્યા હતા, જેમાં પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીની સભા યોજાઈ હતી અને સભા બાદ ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં શક્તિ પ્રદર્શન બાદ કલેક્ટર સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું, જેમાં રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતી પ્રસિદ્ધ ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ, સીકી પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરત સતવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પાટણ. ભારતીય જનતા પાર્ટી મને બીજી વખત ટિકિટ આપી છે. પહેલા હું લડ્યો ત્યારે ઠાકોર સમાજના જગદીશભાઈ ઠાકોર જ ઉમેદવાર હતા. એ ચંદનસિંહભાઈ કરતો મજબૂત હતા, છતાં મેં એમને 2 લાખ જેવા મતોએ કારમો પરાજય આપ્યો હતો. ચંદનસિંહભાઈ તાજેતરમાં સિદ્ધપુરની વિધાનસભા સીટ હારી ગયા છે, એક જ સીટમાં હારી ગયા છે. આ તો વિધાનસભાની 7 સીટો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે. 18 આલમના લોકોનો, કાર્યકર્તાઓનો, પ્રજાનો ફૂલ સપોર્ટ છે. ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સલામતી સાથે જે કામ કર્યું છે, ઉત્તર ગુજરાતમાં પાણીના પ્રશ્નો હોય, રસ્તાની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની 1 લાઇન હતી, ભારતીય જનતા પાર્ટીને 2 લાઇન કરી, 2 લાઇન મીન 4 લાઇન, 4 લાઇન મીન 6 લાઇન. આવા વિકાસના અનેક કાર્યો કર્યા છે, એટલે ગુજરાતમાં 26 એ 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો થવાનો છે. સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના CHC ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ચૂંટણી અધિકારી અને કલેક્ટર નિમિષ દવેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં લોકો સહભાગી બને તે માટે આરોગ્ય વિભાગના CHC ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તલોદ, મુળેટી, ધારાપુર, અહમદપુરા, રાજપુર, પાનોલ સહિત વિવિધ CHC ખાતે રંગોળી દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, તલોદ. પ્રાંતિજ નગરમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી અંતર્ગત ચૈત્રી આઠમના પાવન દિવસે 20 સ્થળો ઉપર હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી અષ્ટમીના દિવસે ભાંખરિયા બસ સ્ટેશન નજીક આવેલ શ્રી રાંદલ મહાકાળી મંદિર, ખોડિયાર કુવા પાસે આવેલ શ્રી લક્ષ્મીજી મંદિરના ચોકમાં તેમજ નાની ભાગોળ આંટીયાવાસમાં આવેલ શ્રી લીમજ માતાના મંદિરે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્થળ ઉપર નિયત સમયે હવન શરૂ કરવામાં આવ્યો હતો અને નિયત સમયે હવનમાં શ્રીફળ હોમીને સમાપન કરવામાં આવ્યું હતું.
રાંદર મહાકાળી માતાના મંદિરે હોમ હવનના યજમાન તરીકે અમરીશકુમાર સોની પરિવાર ખોડિયાર કુવા પાસે આવેલ શ્રી લક્ષ્મીજીના તેમજ બહુચર માતાના મંદિર નજીક યોજાયેલ હવનમાં યજમાન તરીકે અર્પિત કુમાર બી સોની ખોડિયાર કુવા નજીક આવેલ અંબાજી માતાના મંદિર ચોકમાં યોજાયેલ હવનમાં જિગ્નેશ કુમાર એમ જોશીએ યજમાન તરીકે લાભ લીધો હતો. ચૈત્રી નવરાત્રિમાં અષ્ટમીનું ખૂબ જ મહત્વ ગણાય છે. અષ્ટમીના હવનમાં યજમાન તરીકે બેસનાર ધર્મપ્રિય લોકોએ ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પરંપરા અનુસાર હોમ હવનની વિધિ કરાવી હતી. લિંબજ માતાના મંદિરે યોજાયેલ હવનના યજમાન તરીકે નારાયણભાઈ આર નાઈએ લાભ લીધો હતો. પ્રાંતિજનગરમાં ચૈત્રી નવરાત્રિની ઉજવણી નાની ભાગોળ વિસ્તારમાં આવેલ શ્રી વેરાઈ માતાના મંદિરે તેમજ વાઘેલા વાસમાં વિહત માતા તેમજ ઝૂંપડી માતાના મંદિરે ધામધૂમથી કરવામાં આવે છે. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.